સુરત શહેરમાં 12 સપ્ટેમ્બર ગુરુવારના રોજ લાલગેટ વિસ્તારમાં દરજીની વાડી ખાતે નારી સન્માન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય એક્ઝિબિશન રાખવામાં આવેલ હતું, જેમાં બ્રાઇડલ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન અને ફૂડ સ્ટોલ રાખવામાં આવેલ હતા. આ ભવ્ય એક્ઝિબિશનમાં જુદી જુદી થીમ ઉપર બ્યુટિશિયનોએ પોતાના મોડલોને લઈને આવેલ હતી અને તેમના પર જુદી જુદી થીમ ઉપર સરસ મજાનો મેકઅપ કરેલ હતો. સાથે સાથે 21થી પણ વધુ બહેનોએ મેકઅપ કોમ્પિટિશનમાં બ્રાઇડલ લુક તૈયાર કરીને એક સરસ મજાનો માહોલ ક્રિએટ કરેલ હતો. તો આ ભવ્ય એક્ઝિબિશનમાં 21થી પણ વધુ બહેનોએ નીટ નવી ડિઝાઇનવાળી મહેંદી કોમ્પિટિશનમાં ભાગ લીધો અને બહેનોને હાથમાં મહેંદી લગાડેલ હતી. 40થી પણ વધુ ખરીદી કરવાના ડિસ્કાઉન્ટના ઓફર સાથે સ્ટોલ બહેનોએ લગાડેલ હતા, જેમાં બહેનો ખરીદી કરી, જેમાં એક્ઝિબિશનમાં બહેનોએ આવીને આ કોમ્પિટિશનમાં લહાવો લીધો, સાથે ખરીદી પણ કરી અને ફૂડની મજા પણ મારી. આ તમામ સરસ મજાના આયોજન સાથે પ્રોગ્રામનું સંચાલન રૂબી શેખ, જે નારી ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર છે, તેમના દ્વારા કરવામાં આવેલ હતો. આ ભવ્ય એક્ઝિબિશનમાં ચીફ ગેસ્ટ તરીકે મોડલ અને ઇન્ફ્લુએન્સર નિકી પટેલ તેમની ટીમ સાથે આવેલ હતી, જેમણે બ્રાઇડલ કોમ્પિટિશનમાં રૂબી શેખ સાથે બ્યુટિશિયનોનો મેકઅપ જોઈને જજમેન્ટ કરીને ફર્સ્ટ વિનરની ઘોષણા કરી, જેને ₹10,000 કેશ ટ્રોફી અને સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ સાથે મહેંદી કોમ્પિટિશનમાં પણ જે ફર્સ્ટ વિનર બનેલ હતી તેમને ₹5,000 રોકડા ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. એટલું જ નહીં પણ 21 જેટલી બહેનો હતી તે તમામ મહેંદી કોમ્પિટિશનમાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત રૂપે સર્ટિફિકેટ આપવામાં આવ્યા, જ્યારે મેકઅપ આર્ટિસ્ટ તમામ બહેનોને સર્ટિફિકેટ સાથે ટ્રોફી આપવામાં આવી. આ ભવ્ય એક્ઝિબિશનમાં આવેલા મુખ્ય મહેમાન તરીકે ઉમા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મિતેશ જાદવ, ક્રાઇમ એન્ડ કરપ્શન ગુજરાત ચીફ ડિવિઝન ઓફિસર બાબાભાઈ રોશની, મુસ્લિમ સેવા સંઘ ગુજરાત સેક્રેટરી મુનાભાઈ રાંદેર હાજર હતા, જેમને ટ્રોફી અને ગુલદસ્તા આપીને રૂબી શેખ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ આટલું સુવ્યવસ્થિત આયોજન કરનાર નારી ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર રૂબી શેખનું આવેલ તમામ મહેમાનોએ પુષ્પગુચ્છ અને ટ્રોફી આપીને સન્માન કર્યું. કાર્યક્રમના અંતે રૂબી શેખ દ્વારા 8 ઓક્ટોબરે ફ્રીમાં દરેક બહેનોને 10 દિવસ માટે જુદા જુદા મેકઅપના લુકનો લાઈવ ડેમો શીખડાવવામાં આવશે, જે બિલકુલ બહેનોને ફ્રીમાં હશે અને સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જે સુરતના છોટા બજાર ઝવેરી શોપમાં થનાર છે, જેથી દરેક બહેનોએ આ ફ્રીમાં મેકઅપ કોર્સ શીખો, આત્મનિર્ભર બનો અને ખુદ મેકઅપ આર્ટિસ્ટ બનો તેવી રૂબી શેખે ઘોષણા કરી અને બહેનોને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરવા કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મેમ, આપકા નામ? મેરા નામ નિકિતા પટેલ હૈ, મેં ખુદ એક ઇન્ફ્લુએન્સર હું. મુજે યહાં બુલાયા થા દરજી કી વાડી મેં સે નારી ટ્રસ્ટ સમ્માન મેં નૂરી ને એઝ અ ચીફ ગેસ્ટ, ઓર યહાં બહોત અચ્છા લગા. મહેંદી કોમ્પિટિશન ઓર મેકઅપ કોમ્પિટિશન હૈ, ઓર મહેંદી કોમ્પિટિશન કો 5000 મિલા હૈ ઓર મેકઅપ કોમ્પિટિશન કો ફર્સ્ટ પ્રાઇઝ મેં 10000 રખા હૈ. કેસા લગ રહા હૈ આપકો? બહોત અચ્છા લગ રહા હૈ. ઓર રૂબી ને મુજે બુલાયા, એઝ અ મેં જજ હું કોમ્પિટિશન કી, તો બહોત અચ્છા લગ રહા હૈ. બહોત માન દિયા રૂબી, થેન્ક યુ સો મચ. જીતને વાલે કો 10000 હૈ મેકઅપ કોમ્પિટિશન કો, ઓર મહેંદી વાલે કો 5000 ફર્સ્ટ પ્રાઇઝ. ઇતની સારી લેડીઝ કે એક્ઝિબિશન મેં સ્ટોલ લગે, ઉસકે બારે મેં ક્યા કહેંગે? યહી કે બહોત અચ્છા સ્ટોલ હૈ, હર ચીજ મિલતી હૈ યહાં એક્ઝિબિશન મેં, બહોત અચ્છા હૈ, હર ચીજ કી ફેસિલિટી હૈ લેડીઝો કે લિયે, જો ચાહે લે સકતે હૈ. મોહમ્મદ મુનાફી, મોહમ્મદ રાંદે જી, ને અમે આજે ચીફ ગેસ્ટ તરીકે અમને અહીંયા બોલાવ્યા છે રૂબીના બેનીએ, તો અમને બહુ ખુશીનો મોકો થયો જાણે કે અહીંયા બોલાવીને અમારું સન્માન કર્યું, ને બહુ અમે જોયું કે ભાઈ આ બહેનોના લીધે કેટલી મહેનત આગળ કરી રહ્યા છે, નલ્લા હજુ આગળ કરે એમના લીધે, એવી અમારી એક દુઆ બી છે. ને અહીંયા મહેંદીના માટે અને મેકઅપ માટે જે આર્ટિસ્ટો જે આવ્યા છે બહારથી બી, એ લોકોને સારું પ્રોત્સાહન આપ્યું છે, ઓર એમને ઓનર પર પ્રાઇઝ બી મૂકી છે ઇનામ રૂપે, તકે તો બહુ સરસ પ્રોગ્રામ આપ્યું છે. આટલી બધી મહેનત તો શું કહે, તમે ઘરેથી નીકળો અને બહાર આવો, ઘરમાં કામ નથી હવે બહેનોનું પહેલાં જેવું, કે તમે બહાર નીકળશો તો તમને એક ફિલિંગ મળશે, બહારનો નોલેજ મળશે કે બહેનો આજે કેટલી આગળ નીકળી રહ્યા છે. મેમ, આપકા નામ? મેરા નામ નરગિસ બાનુ, મોહમ્મદ અશફાક શેખ હૈ, ઓર નિક્કી ભી બોલતે હૈ મુજે, ઓર સબ નિક્કી સે હી પહેચાનતે હૈ. કહાં પે રહેતે હો આપ? મેં ગોપીપુરા સાગર હોટલ કે આગે, બારાહંડી કે આગે રહેતી હું. મેરા નિક્કી બ્યુટી કા પાર્લર કરકે મેરા ખુદ કા પાર્લર હૈ. આજ આપને કોન સા લુક કિયા થા? મેને ક્વીન બ્રાઇડલ કા લુક કિયા થા, જો આઈ સજેસ્ટ બહોત અચ્છા હુઆ હૈ. આપકા કોન સા નંબર આયા? મેરા ફર્સ્ટ રેન્ક આયા હૈ, ઓર અલહમદુલિલ્લાહ બહોત ખુશી હુઈ, ઓર થેન્ક્સ ફોર રૂબી
जिनकी बदौलत आज मैं ये स्टेज पर हूँ और आप लोगों के सामने हूँ। आप लोगों ने मेरे एक हुनर की कदर की और नारी सम्मान के लिए रूबी जी और आप सब भी बहुत मेहनत करते हो, वो भी दिखाई दिया है मुझे। सो थैंक्स फॉर ऑल। क्या प्राइज मिला आपको? मुझे ट्रॉफी मिली है, शर्टी मिला है और 10,000 कैश मिले है। सो थैंक यू, बहुत बहुत बधाई। थैंक यू वेरी मच। आपको कैसा फील हो रहा है? आपका फर्स्ट नंबर आया इसलिए कुछ बयान नहीं कर सकते। आई कांट बिलीव बिकॉज मैं WEE के भी विनर अब अभी एक महीने पहले रह चुकी हूँ, उसमें भी मेरा रैंक आया था और माशाल्लाह बहुत अच्छा लुक हुआ है। और आप लोगों ने इसको देखा, इसकी कदर की, मेरे टैलेंट की कदर की, इसके लिए बहुत बहुत शुक्रिया। थैंक यू रूबी जी एंड थैंक यू आप सब। मैम आपका नाम? तस्लीमा शेख। आज कौन सा प्रोग्राम कहाँ पे? आज दर्जी की वाड़ी में नारी सम्मान चैरिटेबल ट्रस्ट का प्रोग्राम है और यहाँ मैं एंकरिंग कर रही हूँ। और ये बहुत ही अच्छा प्रोग्राम रहा आज का हमारा, क्योंकि यहाँ पे मेहंदी कंपटीशन था और मेकअप कंपटीशन था और बहुत सारे स्टॉल्स वगैरह भी यहाँ पे एग्जीबिशंस के लगाए गए थे। मेहंदी कंपटीशन में कितने पार्टिसिपेंट ने भाग लिया था? 21 ने पार्टिसिपेंट किया था और सबकी बहुत अच्छी थी, लेकिन एक विजेता रहे। क्या विजेता को क्या दिया? हमने विजेता को दिया सर्टिफिकेट, ट्रॉफी और 5,000 रुपीज कैश। मेकअप में कितने पार्टिसिपेंट थे? मेकअप में भी 22 है पार्टिसिपेंट। उसमें आपने विजेता को क्या दिया? उसमें भी विजेता को ट्रॉफी और सर्टिफिकेट और 10,000 रुपीज का उसको कैश दिया जाएगा प्राइस। उसके अलावा जो पार्टिसिपेट किए उनको आपने क्या दिया? उनको सर्टिफिकेट प्रोवाइड किए गए हैं, सभी को सर्टिफिकेट प्रोवाइड किए गए। तो उनका एक ये बढ़ता है कि जब सर्टिफिकेट मिलता है तो इंसान को अपने आप आगे बढ़ने की धगस मिलती है। कितने 40 स्टॉल है और सभी स्टॉल पे बहुत अच्छी अच्छी वेराइटीज है, सब अलग अलग चीजें है। आप यहाँ पे आ सकते हैं, विजिट कर सकते हैं, कपड़े है, बाकी सारी ज्वेलरी वगैरह है, मेकअप है, खाने पीने के आइटम्स है। आपको बहुत अच्छा फील होगा, आप आइए प्लीज, यहाँ पे देखिए, बहुत अच्छा फील होगा आपको। लेडीज को ये कहेंगे कि नारी वो शक्ति है कि जो सब कुछ कर सकती है। नारी को अल्लाह ने इतने हाथ दिए ना कि वो एक साथ सब कुछ कर सकती है, घर संभाल सकती है, बच्चे संभाल सकती है, बिजनेस संभाल सकती है, परिवार के साथ साथ रिलेशन को संभाल सकती है, बाहर को संभाल सकती है, दोस्तों को संभाल, एवरीथिंग इज सब कर सकती है लेडीज है। नारी को अल्लाह ऑल ओवर बनाया है अल्लाह ने। हमारे रूबी शेख मैन ऑनर, हमारे रूबी शेख है। उसके बारे में क्या कहेंगे? रूबी शेख एक खुद एक मिसाल है नारियों के लिए कि वो कैसे बिना रुके अपनी जिंदगी में आगे बढ़ती जा रही है। वो कहाँ से आई है वो आप देखिए, कैसे उसने क्या स्ट्रगल किया है, कहाँ से वो कहाँ तक पहुँच चुकी है और आज कितने लोगों को आगे प्लेटफॉर्म दे रही है, पहचान दे रही है, हुनर दे रही है। नॉर्मली हम किसी को 10 रुपया देते हैं तो मदद हो जाती है, 100 रुपया देते मदद, लेकिन ये हुनर दे रही है जो लाइफ टाइम उसको मदद कर रही है। थैंक यू।